હેલો સ્ટુડન્ટ આજે આપણે આપણી ધોરણ છમાં જે નવી સ અધ્યયન પોથી આવી છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો ચાલો જોઈએ તો વિડીયોની શરૂઆત આપણે આપણા ધોરણ છ સંસ્કૃતમાં જે કઈ વન છે ચિત્રપદાની એનાથી કરીશું જેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તમે જુઓ પ્રશ્ન નંબર એક આપેલો છે કે આપેલા શબ્દો મોટેથી વાંચો તો પ્રશ્ન નંબર એકમાં જે શબ્દો લખેલા છે એ તમારે જોરથી એટલે કે મોટેથી વાંચવાના છે જેમ કે મેસઃ દીપ લતા પેટીકા વિમાનમ કૃષ્ણફલકમ મયૂરઃ મંડુક સાટિકા નદી લસુનમ એ જ રીતે પ્રશ્ન નંબર બે આપેલા વિકલ્પોમાંથી ગુજરાતી શબ્દના સંસ્કૃત શબ્દ શોધીને તેની સામે રાઈટની નિશાની કરો અહીંયા ઉદાહરણ આપેલું છે કે ગાડું હવે ગાડાની આગળ ત્રણ શબ્દો લખેલા છે એમાં જે ગાડા માટે શબ્દ છે એ સકટમ તો આપણે એ શબ્દ આગળ લીટું કરીશું બરાબર રાઈટ કરીશું પ્રથમ નંબરે આપેલું છે નોળિયો તો નકુલઃ બેમાં છે ગધેડો તો ગદર્ભઃ થાળી તો સ્થાલિકા ઘડિયાળ તો ઘટી છત્રી છત્રમ ચોપડી પુસ્તકમ કચરાપેટી તો અવકરિકા સ્વિચ પિંચ ચમચી ચમસ પેન્સિલ અંકની તો આ રીતે જે સાચા શબ્દો છે એની આગળ તમારે રાઈટ કરવાનું છે આગળ આગળ તો વિદ્યાર્થી મિત્રો આવા અનેક એજ્યુકેશનલ વિડીયો મેં મારી વેબસાઇટ ઉપર પણ મૂકેલા છે આ જે લિંક દેખાય છે એ જ લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તમે ત્યાં જઈને ક્લિક કરશો એટલે તમારી સામે એક આવું પેજ ઓપન થશે પારૂલ ક્લાસીસનું તમે જો સાઈડમાં ત્રણ લાઇન દેખાય છે આ થ્રી લાઇન ઉપર આપણે ક્લિક કરીશું એટલે તમારી જોડે એક આ રીતનું પેજ ખુલશે જેમ કે ગૂગલ ફોર્મ જ્ઞાન સાધના એનએમએમએસ પરીક્ષા પીએસસી પરીક્ષા તો અનેક પ્રકારના વિડીયો મેં અંદર મૂકેલા છે જેમ કે આપણે જોઈએ તો સ્વઅધ્યયન પોથી લખેલું છે હવે તમે સ્વઅધ્યયન પો પર ક્લિક કરશો તો તમારી આગળ એક આ પેજ ખુલી જશે સ્વઅધ્યયન પોનું સોલ્યુશન સોલ્યુશન વિડીયો જોવા માટે નીચેના બટન પર ક્લિક કરો તો તમે અહીંયા જેવો ક્લિક કરશો એટલે સીધું તમને અહીંયા વિડિયો જોવા માટે બટન પર ક્લિક કરો તમે ક્લિક કરશો એટલે તમારી આગળ ધોરણ વાઇઝ આપણી જે સ્વઅધ્યયન પોથી નવી આવેલી છે એ દરેકના વિડીયો તમને અહીંયા જોવા મળશે જો તમે ધોરણ છ ધોરણ સાત ધોરણ આઠ આ ત્રણેય ધોરણની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન અહીંયા મૂકેલા છે એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ ધોરણ છનું તો અહીં ક્લિક કરો લખ્યું છે ને ત્યાં તમે ક્લિક કરશો તો તમને સીધા યુટ્યુબ ઉપર ધોરણ છની પ્લેસ્ટ જોવા મળશે સ્વ અધ્યયન પોથીની જો આવી ગઈ છે ને તો આ રીતે તમે સીધા એના પ્લે લિસ્ટ ઉપર જઈ શકશો તો આ રીતે તમારે અલગ અલગ એજ્યુકેશનલ વિડીયો જોવા હોય તો મારી વેબસાઇટ ઉપર તમે સીધા જઈને પણ જોઈ શકો આગળ જોઈશું પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન નંબર ત્રણ નીચે અવિભાગમાં આપેલા ચિત્રો જોઈને બ વિભાગમાં આપેલા શબ્દો સાથે યોગ્ય રીતે જોડો તો અહીંયા આપણે યોગ્ય જોડકા જોડવાના છે અવિભાગમાં ચિત્રો આપેલા છે અને બ વિભાગમાં શબ્દો આપેલા છે તો અહીંયા આપણે જોઈએ જે ગુલાબનું ચિત્ર આપ્યું છે એટલે કે ફૂલ બતાવ્યું છે તો ત્યાં સામે આવશે પુષ્પમ જો આપણે ત્યાં જોડેલું છે પછી લખ્યું છે પછી બતાવ્યું છે ચિત્રસાનું તો લસુનમ પછીનું ચિત્ર છે લસુનમ બરાબર લસણ બતાવ્યું છે એના પછી લવિત્રમ એટલે કે દાંતડું બતાવ્યું છે એના પછી છે કીડી તો જેને કહેવાય સંસ્કૃતમાં પીપીલિકા અને એના પછી માળા આપેલી છે એટલે કે આભૂષણ બતાવ્યા છે બરાબર તો અહીંયા તમારે આભૂષણમ કરવાનું છે અને છેલ્લે બસ તો બસને સંસ્કૃતમાં શું કહીશું બસયાનમ બરાબર આગળ જોઈએ પ્રશ્ન ચાર નીચે આપેલા ચિત્રની આધારે સાચા જવાબ પર બ્રેકેટની નિશાની કરો તો આ રીતે તમારે લંબચોરસ દોરવાનું થશે બકરીનું ચિત્ર છે તો અજા એ પછી ફૂલદાની આપેલી છે તો શું કહીશું આપણે પુષ્પાધાની તો એના પર જેવો આપણે લંબચોરસ કરેલું છે આગળ દેડકાનું ચિત્ર છે તો મંડુકહ કાગડો આપેલો છે કાકહ પછી ફાઇલ બતાવી છે તો સંચિકા અને છેલ્લે ડોલ બતાવી છે જેને સંસ્કૃતમાં કહીશું દ્રોણી પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા ઉદાહરણ મુજબ સુસંગત ન હોય તેવા શબ્દ પર લંબચોરસની નિશાની કરો હવે ઉદાહરણ આપેલું છે તમે જોઈ લો જે ચાર શબ્દો આપેલા છે મયુરહ કાકહ ચટકા અને નકુલહ તો આમાં નકુલ અલગ છે તો આપણે એના પર સર્કલ અહીંયા લમચોરસ કરેલું છે તો હવે નીચે જોઈએ પ્રશ્ન નંબર એક ગધર્ભઃ વૃષભઃ મેષહ કાકઃ તો અહીંયા કાક અલગ પડે છે બરાબર કાકા એટલે કાગડો થાય જે પક્ષી છે અને પેલા પશુઓ છે તો કાગડો અલગ છે માટે કાકહ ઉપર આપણે લંબચોરસ કરીશું મંડુકહ મકોરહ દીપ સર્પ તો અહીંયા દીપ અલગ છે સકટમ કૃષ્ણફલકમ ઉત્પીટિકા અને પુસ્તકમ તો અહીંયા અલગ શું છે સકટમ કારણ કે બીજા બધા ક્લાસરૂમમાં જોવા મળે નંબર ચાર લોકયાનમ સકટમ પુષ્પમ વિમાનમ તો અહીંયા પુષ્પમ અલગ છે અને નંબર પાંચ અંકની ચૂલી સ્થાલિકા ચમસ તો અહીંયા અંકની અલગ છે બરાબર ઓકે તો અહીંયા સંસ્કૃતમાં આપણી સ્વાધ્યયન પોથી અહીંયા પૂર્ણ થાય છે માત્ર પાંચ જ પ્રશ્નો આપેલા છે આગળ નેક્સ્ટ વિષયની સ્વ અધ્યયન પોથી આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈએ બરાબર નમસ્કાર